આપણે અગાઉના વિડીયોમાં જોયેલું કે જીભનું વિવિધ કાર્ય ખૂબ સુંદર રીતે થયેલું, મનુષ્યની બધી ઇન્દ્રિયોની વાતો કરેલી, હે ને? તો એની મહત્વનું બે મોટા કાર્યો, એક ખાવાનું અને બોલવાનું, આ બંને કામ એકલી જીભ સંભાળે છે, એની નિમણૂક કરવામાં આવેલી એની વાત કરેલી. એના પછી બોલવાનું અને ખાવાનું એ બંને કાર્યમાં મહત્વપૂર્ણ જીભનું જ છે. જીભ પછી એની બંને બાકીની બધી જે ઇન્દ્રિયો છે, જેમ કે આંખ છે, કાન છે, હાથ છે, પગ છે, એ બધા માટે એક જ કામ છે, છતાં એ બંને બે અંગ ઈશ્વરે આપેલા છે. અને મોટામાં મોટા બે કામ માટે એક નાનકડી જીભની નિમણૂક કરી છે. આ વાતને અંદર આપણે જોયેલી. એના પછી જેમ જેમ જીભ ઘરડી થાય, જીભ એ જન્મથી મળે છે અને જન્મ મૃત્યુ સુધી રહે નહીં, મૃત્યુ પછી પણ અમર રહે છે એના બોલેલા વચનો દ્વારા, એની વાત કરેલી. અંદર પણ એ બહુ જ મહાન છે. સ્ત્રી સાથે એને સરખાવવામાં આવે છે. જેમ સ્ત્રી કુલવાન ગૃહની સ્ત્રી ગૃહનું સંભાળ રાખે છે, એમ જીભ પણ સમગ્ર શરીરની સંભાળ રાખે છે. એ સ્ત્રી અને જીભ એક સમાન છે, એક સરખી છે, એવી વાતને અંદર મૂકી આપણે એક જોયેલું. અને કીધું કે દર્દ દિયા હે તુજીને દર્દ દિયા હે તુજી દવાઈ દેના, એમ કે તમે જે દર્દ આપ્યું છે ને હવે તમે જ એની દવા આપશો, એવી વાત અહીંયા કરેલી છે. સ્ત્રી જેમ અહીંયા ઘા આપી શકે છે, એમ જીભ પણ આપણને ઘા આપી શકે છે, પણ એને રૂઝાવવાનું કામ પણ એ જ કરે છે. એના પછી આપણે વાત કરેલી કે જીભ દ્વારા જ અલગ અલગ રોગોનું નિદાન થાય છે, તો એ પણ જીભનું મહાન કાર્ય છે કે જીભ દ્વારા જ આપણે કહી શકીએ. જીભ દ્વારા વર્ણ વ્યવસ્થાની વાત કરેલી, જીભ દ્વારા આપણે અલગ અલગ વર્ગોની વાત કરેલી, અને એના દ્વારા હર્ષ નિષ્પન્ન લેખકે કરેલું. એના પછી હવે આપણે જીભની કુતૂહલતાની એક છિદ્રાન્વેષી પણ અદ્ભુત છે એવી વાતને અત્યારે આપણે નવા વિડીયોમાં જોઈશું. તો ચાલો જોઈએ જીભની કુતૂહલ પ્રિયતાને છિદ્રાન્વેષી પણ અદ્ભુત છે. દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે, ત્યારે જ એ ઝંપે છે. એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. મોમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂજાવવાની શક્તિ છે ને, તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ ચાટ કરે છે. પણ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂજાવવાની શક્તિ જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી ચાટી વિશાળને ઊંડા બનાવવાની શક્તિ આવી. લો, બીજા બધા પ્રાણીઓમાં ઘા પડે તો એના ઉપર ચાટે અને એ ઘા રૂજાઈ જાય, પણ એક મનુષ્ય છે કે એને ઘા રૂજાવવાની શક્તિ હતી ને એ ઉત્ક્રાંતિ ક્રમના કારણે જતી રહી, શું કરશું? અને જે ઘા પડ્યો હોય ને તો એ કે તને આમ કહી દીધું એમ કહીને એ બીજાને ઘા આપ્યા જ જાય, ઘણા ઊંડા કરી નાખે. અને સંબંધ એ કાચ જેવા છે, દુનિયામાં બધું જ મળી શકે. એકવાર સંબંધ તૂટે છે કોઈ પણ વ્યક્તિ સાથે તો એ સંબંધને જોડી શકાય, એની વચ્ચે જોડાય છે ખરો, પણ એ ગાંઠ આવી જાય છે. એટલે કાચ જેવા સંબંધો હોય છે, બાકીનું બધું જ કાચ છે. તો એની વાત કરી છે. સંબંધ એ એકવાર તૂટી ગયા પછી સંધાય તો ખરા, પણ એ સંબંધ સંધાયા પછી તૂટે છે એમ કહે છે. તો સંબંધ એ નાજુક હોય છે. પ્રાણીઓ કરતાં આગળ કહે છે, મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે એ જાણીતું. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા ને પૂંછડી પણ હોતા નથી મનુષ્યને. તો આગળ જોઈએ શું હોય છે. તો પછી એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. કીડી, મંકોડા, વંદા આદિને જીભ જ હોતી નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડા, કૂતરા આદિ પશુઓને જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે.
પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતો આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. હો એટલે કહે છે, પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે, એક મનુષ્ય જ એક એવું પ્રાણી છે. હો ભાઈ, મનુષ્ય પણ એક પ્રાણી છે, આવું ભણ્યા છો ને કે મનુષ્ય પણ એક પ્રાણી જ છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી છે. પશુ પક્ષીઓ તેમ કરી શકતા નથી, માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધો, સુવાર, હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી, એટલે એ માણસ કરતાં ઉતરતા દરજ્જાની ગણાય છે. મનુષ્ય પોતાને કોષ્ટ કહી શકે છે જીભ વડે, બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. મનુષ્ય પોતાની જાતને શ્રેષ્ઠ બતાવી શકે છે જીભ વડે, બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી, એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે છે. એની શ્રેષ્ઠતા ફક્ત એની જીભને લીધે છે, એટલે કે મનુષ્ય જો શ્રેષ્ઠ હોય અન્ય પ્રાણીઓ કરતાં તો એની જીભને કારણે. સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેવી જ છે. હો, પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા એક સ્ત્રી નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ જાણે એ વાતાવરણમાં નાનપણથી ઉછળી હોય તેમ વર્તવા માંડે છે. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેને અનુરૂપ થઈ જાય છે. સુધારકો પણ તીવ્ર બાણ વર્ષાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસામાં મંડી પડે છે. તો અહીંયા સમયને સંજોગોને અનુરૂપ જીભ વર્તન કરે છે. એને જીભની શક્તિ અને સ્ત્રીની શક્તિ સાથે સરખાવી લેખકે અને કહે છે કે પિતાનું ઘર છોડીને સાસરીમાં જાય છે ત્યારે એક સ્ત્રી એનું બધું જ છોડીને જતી હોય છે. એના સંસારમાં એક નવો સૂર્યોદય થાય છે. સ્ત્રી જીવનમાં ત્રણ વાર જન્મે છે. એક માનક ઉકમાંથી જન્મે છે ત્યારે એનો પ્રથમ જન્મ છે. બીજો જન્મ જ્યારે થાય છે ત્યારે એ ચોરીમાં સાત ફેરા સપ્તપદીના લે છે અને સાત ફેરાઓમાંથી એ બહાર આવે છે ત્યારે એ પત્નીનો દરજ્જો એનો બીજો જન્મ છે. એક દીકરી એક પત્ની બને છે એનો બીજો જન્મ છે. ત્રીજો જન્મ જ્યારે એ પત્ની બનેલી એ સ્ત્રી એ નવોઢા નારી જ્યારે મા બને છે, જ્યારે અન્યને જન્મ આપે છે ત્યારે એનો ત્રીજો જન્મ થાય છે. એટલે કે દીકરી, પત્ની અને મા આ ત્રણ જન્મ એ સ્ત્રીના થઈ શકે એવી મહાન સ્ત્રી છે. એટલે કીધું છે એમ જીભ પણ પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા નવીન પરિસ્થિતિને અનુરૂપ થઈ જાય અને જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછળી હોય તેમ વર્તવા માંડે છે. કેટલી કુદરતની નહીં પણ એક સ્ત્રીની સમજ શક્તિને અહીંયા મહાન ગણવી પડે. લો, કયો છોકરો રહી શકે છે બીજાના ઘેર અઠવાડિયું? અરે પ્રવાસ ગયા હોય ને તો પાંચ દારા થાય ને તો ક્યારે જઈએ ઘરે? જ્યારે આ તો સ્ત્રી પોતાનું સર્વસ્વ મૂકીને અહીં બીજાના ઘરે આવે છે, મહાન છે. ત્યારે કહે છે, તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેને અનુરૂપ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વર્ષાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે. ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે છે. ખૂબ સુંદર વાત કરી છે. અને ત્યારે કહે છે, એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એના પિતા ઉશ્કેરાઈ ગયો. કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખો, જોયું તો ખરો મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવીને કહ્યું, આને માર્યો. 6 ફૂટ ઊંચો અને 200 રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી, હા બે માર્યો, શું છે કરીને બાય ચડાવતા માંડી. છોકરાના પિતાએ એની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું, બહુ સારું કર્યું, એ તો એ જ લાગનો છે. આમ તરત અહીંયા સમય અને સંજોગો બદલાયા અને
એ પોતાની વાણી બદલી દીધી. એક જ તમાચો શું કામ માર્યો? મારવા તા ને બે ચાર મારા દેખતા, મારો બીજી એક થાપડ. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુરૂપ થઈ જવાની શક્તિ રહેલી છે હો, જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન, સમજુ ને સાણો ગણાય છે. કામિની પેઠે જીભનો જાદુ ને કામણ પર અનેરો છે એ મોહિનીના મોહનાસ્ત્ર ભારે અસરકારક છે. નયન બાણ કરતા જીહવા બાણ વધારે કાતિલ નીવડે છે. યાદ રાખજો, નયન બાણ કરતા જીહવા બાણ વધારે કાતિલ છે. નયન એટલે આંખના બાણ. કોઈકને આંખ કાઢી હોય તો એ કંઈ બયુએ નહીં, પણ જીભથી એ ભૂલી જાય. પણ કોઈને જીભથી ગાળ દીધી હોય તો એ ભૂલશે? એ તમને સમજી ગયા ને? સરસ. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે. કેમ ભાઈ? એટલે કહે છે, એવું એનામાં છે શું? નથી રંગ, નથી રૂપ, નથી મર્દાનગી, નથી પૈસા, નથી પ્રતિષ્ઠા. એવું તે સ્ત્રીએ એનામાં જોયું શું? એમ સામાન્ય રીતે બધાને લાગે છે. પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં, એને તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું હોય છે. એ આપણને જાણતા હોતા નથી. અભિમન્યુ પર નયનનો જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હતો તો એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહસ્થાશ્રમી થયો હોત, ઈશ્વર પણ એ જીભને વશ થાય છે. અને ઈશ્વર પણ એ જ જીભને વશ થાય છે. અહીંયા એક અભિમન્યુનો પ્રસંગ પણ અહીંયા લેખકે અહીં ખૂબ સુંદર રીતે વણીને મૂકી દીધો છે. અને અહીંયા વાત કરી છે એક સ્ત્રી અને પુરુષના સ્વભાવની વાત કરી છે, એક આકર્ષણની વાત કરી છે. માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્ત્રોત્રો ગાઈ ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ. તેનું કારણ પણ આ જ છે. શેષ નાગની હજાર જીભને લીધે જગત ગતિમાન રહી શક્યું છે. એના પર શયન કરનારને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે. અહીં માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્ત્રોત્રો ગાઈ ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ. તેનું કારણ પણ આ જ છે. કારણ કે આખા ઈશ્વરની પ્રાપ્તિ પણ ત્યાંથી જ થઈ શકે છે. શેષ નાગની હજાર જીભને લીધે જ આ જગત ગતિમાન રહી શક્યું છે. એના પર શયન કરનારને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે. શેષનાગ જે આ પૃથ્વી, આપણે કહી શકીએ છીએ કે આ પૃથ્વી તો સમગ્ર બ્રહ્માંડની અંદર તરી રહી છે, પણ એને રાખનાર શેષનાગ છે. જેમ દેશ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે, તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે. કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે, કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક છે તો આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. તો કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને ને સાંભળનારને ડૂબાડી દે છે. તો કેટલીક સાંભળનારની ખુશામદમાં રચી પ્રચી રહે છે. એટલે અહીંયા જીભના અલગ અલગ પ્રકારોની વાત કરી છે. કેટલાકની જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે કે ક્યારે આનો અવાજ હું સાંભળું, ક્યારે આને સાંભળીને હું આનંદમગ્ન થઈ જાઉં. આખો વખત સાંભળનારના કાનમાં એ ગુમ્યા જ કરે છે, અવાજ જ અવાજ હોય છે. કેટલીક જીભો પોતાની આત્મપ્રશંસાની હેલી એટલી હેલીમાં ચડે છે, પોતાને સાંભળનારને ડૂબાડી દે છે. તો કેટલીક સાંભળનારની ખુશાબદમાં જ રચી પછી રહે છે. આ જીભના પ્રકારોની વાત કરી છે. અને ત્યારે આગળ કહે છે, કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈને વાચાર બને છે, અન્યથા મૂક થઈ જ રહે છે. મૂક એટલે ઊંઘા રહે છે. જીભો બહુવ્રીહી સમાસની પેઠે અનન્ય પદ પ્રદાન હોય છે. બીજાના જ મનના વિચારની વાહક બને છે. કેટલીક જીભો કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારે છે. કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે છે. તો અહીંયા જીભની વાતો, અલગ અલગ જીભ, અલગ અલગ જીભની વાતો કે કેટલાકની વાતો જ એટલી અદ્ભુત હોય છે કે બસ એને સાંભળ્યા જ જઈએ એવી આપણને એની વાતો લાગતી હોય છે.
અને ત્યારે એ કહે છે કે કેટલીક જીભો કાતરનું કામ કરે છે, કાપી જ નાખે, વાત બોલે ને સામેવાળો તરત એની વાત કાપી નાખે, સાંભળે જ નહીં. કેટલીકની સોયની ગરજ સારે, કોઈના દુઃખના દર્દતા સાંભળો ને એના હૃદયને હળવું કરી નાખો તો એ સોયનું કામ થઈ ગયું. કેટલીક નેત્રની સોટીનો ખ્યાલ અપાવે હો, એ બોલે ને આપણે છણછણાટી વળે એવું થાય. એટલે કહે છે જીભને આપણે લૂલીનું અભિધાન આપ્યું છે, આપણે જીભને લૂલી પણ કહ્યું છે, એને નથી કોઈ પણ પ્રકારનું ક્યાંય પણ, તો અહીંયા એને આપણે લૂલી પણ કહ્યું છે. લૂલી એટલે જીભ, અભિધાન આપ્યું છે, બીજું નામ આપ્યું છે. અભિધાન એટલે નામ આપવું, બીજું નામ આપવું. પણ એ લૂલી હશે તો એ ઈશ્વર કૃપા પામેલો પંગુના જેવી જ હશે. આખો ગીરી ઓળંગી શકે એવી જગતમાં જે કાંઈ થાય છે એ સારું નરસું આનંદ કંકાસ આત્મશ્લાધા ખુશામદ વિવાહ ને વર્ષી માંદગીને તંદુરસ્તી તે સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય છે. જોઈ લો જીવનના એક એક ભાગને, જોઈ લો, સમજી લો કે સારું થયું કે હું વાંચી શક્યો, સારું થયું કે આ જીભની સાથે બોલી શક્યો, નરસું ખરાબ થયું તો કોના લીધે, આ જીભને કારણે. આનંદ મળ્યો, આનંદ પ્રાપ્ત કર્યો, કોના લીધે, જીભને કારણે. કંકાસ થયો, ઝઘડો થયો, કોના કારણે, જીભને કારણે. આપણે આપણા જ વખાણ કરતા રહીએ, આત્મશ્લાધા, પોતે જ પોતાના વખાણ કરવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે પરીક્ષામાં, આત્મશ્લાધા. સ્લ અહીંયા સ્લ સ આવશે, શ્લાધા, બરોબર. આત્મશ્લાધા, ખુશામત, પોતાની ખુશામત કરો, વિવાહ થયા ને વર્ષી, મૃત્યુ પછીની ક્રિયાઓ, માંદગી થઈ કે તંદુરસ્તી, બધા જ કારણો માટે એક જ જવાબદાર છે અને એ છે જીભ. ત્યારે કહે છે સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે, પણ ખરી રીતે જોતા સત્તા હેઠળ એ દબાઈ જાય છે. સમાજ ધર્મ કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે. એ જ રીતે જીભના તાબામાં એ રહે છે, એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે ને વણસે છે. ખૂબ સુંદર વાત કરી છે લેખકે કે આપણા જીવનનું જો મોટામાં મોટું કોઈ કારણ હોય ને તો આપણી જીભ છે. જો તમે સારું બોલતા હો, મીઠું બોલતા હો, સામેવાળાને ગમે એવું બોલતા હો, તમારો કોઈની સાથે કંકાસ નહીં થાય, કોઈ ઝઘડી નહીં શકે, એટલે એનાથી જ તમારો વિકાસ થઈ શકે છે, પણ વણસે પણ એનાથી જ. મનુષ્ય એટલે જ જીભ એમ પણ કહી શકાય. અહીંયા તો લેખક જિતેન્દ્ર દવે આપણને કહી દે છે કે મનુષ્યની ઓળખ એટલે જીભ. જેમ કે કૂતરાની ઓળખ છે કે સૂંઘીને કંઈ પણ બતાવી દે, એમ મનુષ્યની ઓળખ એ જીભ છે, એનું અંગ જીભ. ત્યારે આગળ કહે છે મને લાગે છે કે ઈશ્વરે માનવ યંત્ર ઘડ્યું, પણ ક્યાં તો એને બહુ ઉતાવળ કરી હશે, ક્યાં તો યંત્ર ઘડવાની એને જાજો અનુભવ નહીં હોય. થઈ શકે એવી કેટલીય સગવડ એ કરી નથી. હવે કઈ કઈ સગવડ એને કરી નથી, ઈશ્વરની વાત અહીંયા જ્યોતિન્દ્ર દવે કરે છે અને કહે છે કે કઈ કઈ વાત એને કરી નથી. તો કહે છે સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એને એમની એમ ચડી દીધી. લો હવે સ્ક્રૂ મૂકવાના હતા જીભને બહાર કાઢવા માટે, એની વાત કરે છે જ્યોતિન્દ્ર દવે. તો જોઈએ, જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી સ્ક્રૂ ખોલી નાખીએ, છૂટી કરી દેવાની, છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલીય સગવડ થાત. નાટક, સિનેમા અથવા સભાનમાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે, તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી જ સભા સ્થળમાં દાખલ કરવામાં આવતા હોય તો નાટક, સિનેમા, સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગત. તેમજ આખો વખત બોલ બોલ કરી કંટાળો આપનારી આપનાર વ્યક્તિને મળવા જતાં જીભ અત્યારે એના મોંમાં નથી, એવી વાત કરી છે. ખૂબ સરસ વાત કરી દીધી. તો અહીંયા જીભને સ્ક્રૂ લગાવી દીધો હતો, કેવું સારું, એક અલગ કલ્પના કરી છે અહીંયા જિતેન્દ્ર દવે. અને આ કલ્પના દ્વારા એ કહે છે કે જો જીભને સ્ક્રૂ મૂક્યું હતો, એને જ્યારે નાટકની અંદર, સિનેમાની અંદર કે સભાગૃહમાં જવાનું થાય ત્યારે બહાર જ એક એક અલગ અલગ ડબ્બીની અંદર એ મૂકી અંદર જાય, બોલે જ નહીં, શાંતિથી જુએ, કોઈને ડિસ્ટર્બ કરે જ નહીં, કોઈને અડચણરૂપ બને જ નહીં,
અને આનંદદાયક એ સભાગૃહ રહે એવી વાત અહીંયા લેખક કરે છે. પછી કહે છે, પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાડી છે એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકતા. કોઈ પણ ગુસ્સે થઈ જઈએ ત્યારે કલહ અને કંકાસના પ્રસંગે ઉપસ્થિત થતા પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈ મારામારીને ગાળાગાળીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકતા. બરવાખોર ભાષણ કરનારને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે, તેને બદલે તેમની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકત. આ વાતને અહીંયા ખૂબ સુંદર રીતે અહીંયા મૂકી છે અને કહે છે, કદાચ કોઈ વાર જીભની અદલાબદલી થઈ પણ થઈ જાત. આપણે જીભની અદલાબદલી કરી નાખીએ તો પણ તેમાં કોઈ નુકસાન ન થાત, ઉલટો ફાયદો થાત. બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવ ભરી વાણીનો ઉદ્ઘાર કાઢી શકે. રામનું રટન કરનારી જીભ ખ્રિસ્તીના ઉપાસકના મોંમાં જઈને, રહીમને ભતનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ રહીમને ગોળની એકતાના સિદ્ધ કરત. હજીએ ઈશ્વરને આટલો સુધારો કરવાનું સૂજે તો ખોટું નહીં. આ વાતને અહીંયા ખૂબ સુંદર એક વાત કરી છે કે ઈશ્વરે માણસનું સર્જન કર્યું છે, ધર્મનું નહીં. કુદરતે ઈશ્વરની રચના કરી છે, ધર્મનું નહીં. આ વાતને અહીંયા સમજવાની છે. અને માણસ એ પ્રાણી છે, માણસ એ અન્ય પ્રાણીની જેમ કરતાં વધુ ચડિયાતું બુદ્ધિશાળી પ્રાણી છે. બસ એની બુદ્ધિનો ઉપયોગ વિવેકતાથી કરતો રહે અને સમાજને અને અન્ય પ્રાણીને અને મનુષ્ય પ્રાણીને પણ એ સહેલાઈથી જીવન જીવવા દે તો પણ ઘણું છે. આવી વાતને અંદર મૂકી છે ખૂબ સુંદર રીતે. અહીંયા થોડી વાતમાં વધુ કહી દીધું છે અને ત્યારે કહે છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવ્યા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત જુઓ. આમ દાંત 32 દાંત હોય અને વચ્ચે જીભ છે, પાછળ ગળાની ઊંડી ખાઈ છે. અનેક પ્રકારના ટાઢા ઊના તીખા ખારા પદાર્થો સતત મારો અને સંકલન સંચલન ઓછામાં ઓછી જગ્યા સૂર્યના જરાય પ્રકાશ ના આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું. આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી અને નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે. ખાન પાનનો રસાસ્વાદ માણી અંતરનો ને મનના અને હૃદયના વિચારભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે. સુખી થવું હોય તો મનુષ્ય સંસારમાં જલ કમલવત નહીં પણ મુખ જીભ વત રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગૂઢ બોધ વગર બોલે સંભળાવી છે. તો અહીંયા કમર જેમ પાણીમાં રહે છે તેમ એમ મુખ જીભવત એમ મુખ પણ જીભ વિના અશક્ય છે. તો અહીંયા જીભની પ્રતિકૂળતાની વાત કરી છે કે કેટલાય એવા સંજોગો છે જ્યાં જીભ રહે છે છતાં આટલું બધું કાર્ય કરે છે. આપણને ઘણી જીવનમાં અગવડતા પડે છે. જીભ દ્વારા શીખવા જેવું છે, આપણા અંદરથી જ આપણે ઘણું બધું શીખવાનું છે. બહાર અંદર જો એકવાર શીખી ગયા ને જિંદગીમાં, આપણા શરીરને આપણે શીખી ગયા ને, આપણા શરીરને આપણે જો જાણી ગયા ને, આપણા મનને આપણે જાણી ગયા, આપણા હૃદયને આપણે જાણી ગયા, તો દુનિયામાં બધું જ જાણી ગયા છો. બહાર શોધવાની જરૂર નથી, અંદર એકવાર જોઈ લો. એની વાતને અહીંયા ખૂબ સુંદર રીતે આદર્શ રીતે મૂકી છે કે આપણા જીવનમાં જો સુખી થવું છે તો પહેલાં સુખ તે જાતે ન રહ્યા, આપણા શરીર સ્વાસ્થ્યને મજબૂત બનાવો, મનને શુદ્ધ રાખો. અને અહીંયા જ્યારે તમે તમારી જાતને ઓળખી જશો ને ત્યારે તમે જીવનમાં સફળ બન્યા છો એમ કહી શકાય. તો આ ખૂબ સુંદર રીતે જીતેન્દ્ર દવે આપણને જીભના ઉદાહરણ દ્વારા આપણા જીવન જીવવાની કળાને શીખવી છે. તો આવા જીતેન્દ્ર દવેના આ ખૂબ સુંદર પાઠને આપણે માણ્યો છે. હવે કેટલાક મહત્વપૂર્ણ શબ્દાર્થને આપણે જોઈ અને એના પછી શબ્દાર્થ જોયા પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ. દુર્જે
જીતવું મુશ્કેલ એવું, રસાસ્વાદ, રસનો સ્વાદ, સમન્વય એટલે પરસ્પર સંબંધ કે મેળ, સ્નિગ્ધ એટલે ભીની, ઓછલ પડદામાં એટલે કે ઘૂંટામાં, લાજમાં, માસુક એટલે પ્રિયા, તજજ્ઞ અમુક વિષયમાં જાણકાર વિદ્વાન, પાંડુરોગ એક રોગ, પક્ષાઘાત એટલે લકવો, વ્યાધિ રોગ, બ્રહ્મર્ષિ એટલે બ્રાહ્મણ ઋષિ, કસુંબા પાણી એટલે પાણીમાં ગોળી દો, ફીણ કે મિશ વિષ થતો મેળાવડો, લોપાતું જતું જવું એટલે લુપ્ત કે નાશ પામતું, કર ઘરું અત્યંત દીનતાપૂર્વક આજીજી કરવી, કાલાવાલા કરવા, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વાઘ યુદ્ધ માત્ર શાબ્દિક યુદ્ધ, ઘરમાં ગરમ ચર્ચા એની ચર્ચા થયેલી છે, એના પછી બીજા વધારાના છે, બહિષ્કાર અસ્વીકાર ત્યાગ કરવો, છિંદ્રાન્વેષી એટલે કે બીજાનો દોષ શોધનારું, નવોડા એટલે નવવટું, ઝાટકણી કાઢવી એટલે સખત ઠપકો આપો, સાનિધ્ય એટલે સમીપતા, મોહનાસ્ત્ર એટલે બેહોશ કરી નાખે એવું અસ્ત્ર, ફિદા થઈ જવું એટલે અતિ આસક્ત થઈ જવું, શેષ નાગ એટલે પૃથ્વીને ધારણ કરતો અનંત ફગાળો, માન નાગ, ખુશામદ એટલે સ્વાર્થ માટે કરેલો હદ બહારનો વખાણ, હાજી હા, પંગુ એટલે પાંગળો, આત્મશ્લાધા એટલે આપ વખાણ, પોતે જ પોતાના વખાણ કરવા, બંડખોર એટલે બરવો કરનાર, જલ કમલવત એટલે કમળ જેમ પાણીમાં રહે છે તેમ. તો આ બધા હતા આજનો મહત્વપૂર્ણ શબ્દાર્થ. સ્વાધ્યાયના પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. તો નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર લખો. એક ગુણની અંદર પૂછાય છે પ્રશ્નો, જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે? પહેલો પ્રશ્ન છે, તો જીભ દ્વારા બે મહાન કાર્યો થાય છે, એક બોલવાનું અને સ્વાદ પારખવાનું કે ચાખવાનું, આ બે મોટા કાર્યો થાય છે. બીજો પ્રશ્નની શરૂઆત કરીએ, કેવી જીભ પાંડુરોગની સૂચન કરે છે? તો કહી શકાય કે ફિક્કી, સફેદ, નરમ, પહોળીને અસ્થિર રહેતી જીભ એ પાંડુરોગનું સૂચન કરે છે. ત્રીજો પ્રશ્ન, કોઈ માણસ નશો કરતો હશે તેમ શા પરથી કહી શકાય? તો આપણે જાણી શકીએ કે કોઈ માણસ જો નશો કરે છે તો તેની જીભ સ્થિર રહી શકશે નહીં, માણસ નશો કરતો હશે એમ કહી શકાય. મુખ બહાર કાઢતા જ એ માણસની જીભ સ્થિર ના રહે તો સમજી લેવાનું કે માણસ નશો કરે છે. આ ત્રણ મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા આપણે કરી. હવે આપણે જોઈએ બે ત્રણ વાક્યમાં ઉત્તર આપવાના પ્રશ્નોની ચર્ચા જોઈશું. નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. તો કહે છે લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે. તો કહે છે કે એનું સ્થાન એટલા માટે વિશિષ્ટ છે કે જીભનું સ્થાન એ હૃદય અને મનની વચ્ચેનું સ્થાન છે, એ બહુ મહત્વપૂર્ણ છે. એના સમર્થનમાં લેખક ખૂબ સુંદર રીતે વાત કરે છે કે કાન, હાથ, પગ આદિ એ બધા માટે બે બે ઇન્દ્રિયો છે, બે પગ છે, બે હાથ છે, બે કાન છે, બે આંખ છે. કાન સાંભળવાનું કે બે નસકોરા શ્વાસ લેવાનું, પણ પગ, બે પગ ચાલવાનું અને આંખ જોવાનું કાર્ય કરે છે, જ્યારે જીભ એક છે છતાં તે બોલવાનું અને સ્વાદ ચાખવાનું બે કાર્યો કર્યા કરે છે. ખૂબ સુંદર પાઠ છે. પછી આગળ કે છે બીજા પ્રશ્નમાં, જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ શા પરથી કહી શકાય? તો અહીંયા લેખકે બહુ જ વાત કરી છે કે જો આંખ એક એવું અંગ છે આપણા શરીરનું કે જે જોવું નથી છતાં પણ આપણે જોઈને મગજને સંદેશો પહોંચાડે, કાન એક એવી છે કે કોઈ ગાળ દીધી એ મગજ સુધી આપણને પહોંચાડે છે, સાંભળવું ન હોય છતાં આપણે સાંભળીએ છીએ, નાક ને દુર્ગંધ આવે છે તો એ મગજ સુધી પહોંચાડે છે, પણ જે જીભ છે એને બોલવું હોય તો જ એ બોલે છે અને એને સ્વાદ પારખવો હોય તો જ એ સ્વાદ પારખી શકે છે. એટલે કે બધું જ આપણે જોઈએ તો એ બધાનો ભાવ જે છે એટલે કે બધી ઇન્દ્રિયોનો કહી શકાય, તો એના ઉપર એક મનુષ્યની સત્તા છે એમ કહી શકાય. લેખક જીભને જ્ઞાનેન્દ્રિય અને તથા કર્મેન્દ્રિય શા માટે સરખાવે છે? તો લેખકે જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે સરખાવવાનું કારણ કે રસાસ્વાદનો અધિકાર કેવળ જીભને જ મળ્યો છે, એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે, માટે જીભને જ્ઞાનેન્દ્રિય કહે છે. બોલવાનું કાર્ય પણ જીભ જ કરે છે એટલે એને કર્મેન્દ્રિય પણ કહે છે. આમ જીભ અને સ્વાદ પારખવાની વાતને અહીંયા એક જ ખૂબ સુંદર રીતે મૂકી છે. ચોથો પ્રશ્ન, લેખકને ઉચ્ચારણ શાસ્ત્રનો વિષય કોયડો કયો વિષમ માફ કરજો લેખકને ઉચ્ચારણ શાસ્ત્રનો વિષમ કોયડો કયો લાગે છે શા માટે? તો લેખક એકવાર ભરૂચ પાસે જાય છે અને ત્યાં સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય, પણ ભરૂચમાં કેમ બોલાતો નથી?
લેખકને ઉચ્ચારણશાસ્ત્રનો વિષય એ વિષમ કોયડો લાગે છે. તેમના મતે એનું કારણ એ છે કે બાળ પોથીમાં નળનું ચિત્ર આપી શક્યા છે તે પરથી અળકાર શીખવવામાં આવે છે, પણ ભરૂચમાં નળ જ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓને નળની સાથે અળનો બહિષ્કાર કર્યો હશે એવું લેખકના મતે લાગે છે. ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયત લખો, આવો પ્રશ્ન પૂછ્યો હોય તો દરેક વ્યક્તિની જીભ અલગ અલગ છે, એની ખાસિયતો છે. એટલે કહે છે કે ભરૂચવાસીઓની જીભને અળને સ્થાને લ ઉચ્ચારે છે એના પરથી જણાવી શકાય એવું છે. સુરતના લોકો અલગ બોલી શકાય. એ ઉપરાંત કેટલીક જીભો પોતાના શ્રોતાના કાનની ઉપાસક હોય છે, આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. કેટલીક જીભો એટલી આત્મપ્રશંસા કરે છે કે એમાં પોતાને જ સાંભળનારને ડૂબાડી દે છે, તો કેટલીક સાંભળનારની ખુશાવનમાં જ રચી પચી રહે છે, તો કેટલીક જીભો સ્ત્રીને જોઈને વાચાર બને છે અન્યથા મૌન રહે છે, તો કેટલીક જીભો બીજાના જ મનના વિચારોની વાહક બને છે, તો કેટલીક જીભો કાતરનું કામ કરે છે, તો કેટલીક જીભો સોયની ગરજ સારે છે, તો કેટલીક જીભો નેતરની સોટીનો ખ્યાલ આપે છે. આ ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયતો અહીંયા લેખક ખૂબ સુંદર એક પેરેગ્રાફની અંદર આપી છે. પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું સી રીતે શીખવે છે. તો અહીંયા કેટલીક વાર પ્રતિકૂળતા પ્રમાણે આપણે માણસ જીભની પ્રતિકૂળતા જે હોય એમ માણસ જીભ સાથે રહે છે. એટલે કહે છે જીભની આગળ 32 ભૈયા જેવા દાંત, મજબૂત દાંત હોય, પાછળ ગળાની ઊંડી ખાઈ છે, અનેક પ્રકારના ટાઢા ઉના તીખા મોરા ખારા પદાર્થો સતત એનો મારો એ જીભ પર આપણે બધા કરતા હોઈએ છીએ. ઓછામાં ઓછી જગ્યાએ જીભની છે. સૂર્યનો સહેજ પણ પ્રકાશ ના આવે તેવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવું, આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ જે છે આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરતી રહે છે. ખાનપાનનો રસાસ્વાદ માણતી રહે અને અંદરનો તથા મનને હૃદયના વિચારભાવોને વ્યક્ત કરી સંસારને સાચવતી રહે છે. સુખી થવું હોય તો સંસારમાં જલ કમલવત નહીં પણ મુખ જીભવત જેમ રહેવું એવો ગુઢ બોધ વગર બોલે સંભળાવે છે. આમ પ્રતિકૂળ સંજોગોમાં પણ જીભ આનંદથી સી રીતે જ કર્તવ્ય બજાવી રહે છે એનું અહીંયા સંસારની વાતને પણ સાથે ગૂંથીને આપણને સમજાવે છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે કેવી રીતે જીવવું જોઈએ એની વાતને અહીંયા ખૂબ સુંદર રીતે આદર્શ રીતે લેખકે મૂકી છે. હવે આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ. જીભ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છે. વિચાર વિધાનની ચર્ચા સદ્રષ્ટાંત કરો. જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડ કરી છે કરી નથી તેવું લેખક સાથી કહે છે કે એમાં સ્ક્રૂવાળાની વાત કરવાની છે. જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. આખા જ પાઠમાં જે મુખ્ય મુખ્ય વિચારો છે જીભના વિચારોની વાત કરીએ તો આપણે આખા જ પાઠની સંક્ષિપ્તમાં પરિચય પહેલાં જ મેળવ્યો છે, છતાં પણ આપણે ફરીથી મેળવી લઈએ. તો કહે છે કે મનુષ્યની બધી જ ઇન્દ્રિયોમાં સર્વશ્રેષ્ઠ જો વિશેષતા હોય તો એ જીભની છે. કાન હાથ પગ જેવી ઇન્દ્રિયો બે હોવા છતાં એક કાર્ય કરે છે, પરંતુ જીભ એક હોવા છતાં બે કાર્ય કરે છે. એક સ્વાદ પારખવાનું અને બીજું બોલવાનું. સ્વાદા રસાસ્વાદ માણવાનું અંગ જીભ છે, તો બોલવા માટે જીભની જરૂર છે. આથી જીભ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય સાધી શકે છે. રોગની જાણકારી પણ જીભથી જ થાય છે. મનુષ્યની સંસ્કારી છે કે અસંસ્કારી એની ઓળખ પણ જીભ જ આપે છે. જીભ અપમાન પણ કરી શકે છે અને જીભ પ્રશંસા પણ કરી છે. અપમાનના ઘા પણ રૂજાવે છે. જીભ માત્ર રોગનું જ નિદાન કરતી નથી, જીભ દ્વારા બોલાતી બોલી મનુષ્યના ઘામ શહેર જાતિ સંસ્કાર આદિનો પરિચય પણ વણ પૂછે વગર પૂછે આપી દે છે. સમય અને સંજોગોને અનુરૂપ થઈ જવાનું કૌશલ્ય પણ જીભમાં છે. આમ લેખકે જીભ હાસ્ય નિબંધમાં જીભની ખાસિયતો વિવિધ દ્રષ્ટાંતો આપીને દર્શાવી છે અને જીભને કારણે જીવનમાં સર્જાતી ગંભીર સમસ્યાઓને વ્યંગમાં હળવાશથી નિરૂપી છે અને એ સમસ્યાઓને સમાધાનની દિશામાં પણ ચિંતી છે. તો આ રીતે જીભ વિશેને સંપૂર્ણ ગદ્ય વિશે આપણે માહિતી મેળવી. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ.